नमस्कार मित्रों, राजस्थान में मौसमनो मिजाज अचानक बदलाता गुजरातना वातावरण में पण पलटो आव्यो हतो। अने देवभूमि द्वारका तेमज दाहोद जिल्लाना अमुक भागों में कमोसमी वरसाद पड्यो हतो। मार्च महीनामा वरसाद पड़ता खेडूतो पण चिंतामां मुकाया हता, कारण के चालू वर्षे गुजरातमां वातावरण खूब ज असामान्य रह्युं हतुं। अगाउ શિયાળામાં પણ કમોસમી વરસાદ અને હવે ઉનાળાની શરૂઆતમાં રાજ્યના બે જિલ્લામાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ખેડૂતોને કેરીના પાકને પણ નુકસાન થાય તેવો ભય સતાવી રહ્યો છે। એટલું જ નહીં, વરસાદ અને પવન ફૂંકાવાને કારણે અન્ય પાકોને પણ નુકસાન થવાની સંભાવના છે। તો પ્રાપ્ત માહિતી મુજબ दाहोद जिला में छेल्ला केटलाक दिवसोथी गर्मीनु प्रमाण वध्यु हतु। आ दरमियान शुक्रवारे सांजे एकाएक वातावरण में पलटो आव्यो हतो अने वादळछाया वातावरण साथे कमोसमी वरसाद पड्यो हतो। तो एक तरफ वातावरण बदलाता लोकोमां चिंतानो माहोल जोवा मळी रह्यो छे, बीजी बाजु देवभूमि द्वारकाना भाणवडमां पण वातावरणमां अचानक पलटो आवता त्यां पण उनाळानी शरूआतमां चोमासा जेवुं वातावरण जोवा मळ्युं हतुं। द्वारका जिल्लाना भाणवडमां लोकोए सवारे ठंडी, बपोरे गरमी अने सांजे अचानक कमोसमी वरसाद पड़ता एक साथे त्रण ऋतुनो अनुभव कर्यो हतो। हळवा वरसादथी रोड रस्ताओ पण भीना थई गया हता। तो बीजी बाजु मार्चना पहेला पखवाडियामां देशभर एक साथे त्रण वेस्टर्न डिस्टर्बन्सनी અસરથી વાતાવરણમાં મોટા ફેરફારના સંકેત જોવા મળ્યા છે, જેના કારણે આગામી 1 થી 2 દિવસમાં ઉત્તર ભારતથી મધ્ય ભારત સુધી કમોસમી વરસાદ ઉપરાંત તાપમાનમાં ઘટાડો જોવા મળશે। તો જેની સૌથી વધુ અસર ઉત્તર ભારતમાં જોવા મળશે। ઉત્તર ભારતમાં કાશ્મીર, હિમાચલ પ્રદેશ, લદ્દાખ અને ઉત્તરાખંડમાં આ ડિસ્ટર્બન્સને લીધે બરફવર્ષા થવાની સંભાવના છે। તેમજ રાજસ્થાનમાં 15 માર્ચ સુધીમાં ગમે ત્યારે માવઠું થવાની સંભાવના છે, જેના કારણે તાપમાનમાં પણ ઘટાડો નોંધાશે। તો ગુજરાતમાં પણ તેની આંશિક અસર જોવા મળી શકે છે। તો કાળઝાળ ગરમીથી મુક્તિ મળવાની સંભાવના છે। તો હવામાન વિભાગ દ્વારા જે હાલમાં 3-3 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે, જેના કારણે રાજ્યના દેશના અમુક રાજ્યોમાં કમોસમી વરસાદ અને બરફવર્ષા થવાની પણ સંભાવના